पर इज रेड या इक्वल छे એટલે કે સફરજન છે તો ધ ઇક્વલ ઇઝ રેડ તે સફરજન લાલ છે તો આપણે અહીં જોઈશું કે એપલ તો એ શું છે સ્વર છે તો અહીંયા એન લાગ્યો છે અને એક વખત કીધું કે એપલ છે તો તે પણ લાલ છે તે આપણે કહેવા માટે અહીંયા ધ આર્ટિકલ લગાડવામાં આવે છે એટલે કે સાદી ભાષામાં કહીએ તો વ્યક્તિ વસ્તુ કે પ્રાણીને એકવાર આપણે વાત કરી હોય અને એની જ બીજી વાર આપણે વાત કરવી હોય તો ધ આર્ટિકલ લગાડી અને વાત કરવામાં આવે છે આપણે અહીં ત્રણ આર્ટિકલ જોયા એ એન અને ધ આ ત્રણેય આર્ટિકલોના ઉદાહરણો પણ લઈ ગયા વખતે તમને ખાલી જગ્યા આપી હતી એન એ અને એન માટેની તો એ તમે કરી જોશે હોમવર્કમાં તો અહીં આપણે હવે ધ માટે આપણે લિસન કરવાનું છે તો તમારી બુક્સમાં આવા શબ્દો આવા વાક્યો ઘણા હશે જે શોધી અને તમારે લખવાના છે તો આપણે અહીં ત્રણ આર્ટિકલ જોયા સ્વર એ ઈ આઈ ઓ યુ આ તમારે ખાસ વાક્ય કરવાનું છે કારણ કે ઇંગ્લિશમાં દરેક જગ્યાએ તમે વાક્ય લખશો ત્યારે આ સ્વર એ યાદ રાખવાના છે જેથી તમને આર્ટિકલ લગાડવા માટે સરળતા રહે તો આનો અભ્યાસ જરૂરથી કરજો